છે ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતો હોવાનો. મહત્વની વાત એ છે કે આ દાવો થયો હતો અને ત્યાર પછી ખળભળાટ મચી ગયો અને હવે આ વિવાદનો સુખદ અંત છે કે જે આવી ગયો છે. ગોંડલ ઓર્ચિડ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં બેઠક થઈ, જેમાં ગોંડલ સ્ટેટ હિમાંશુ સિંહજી અને યાદવિન્દ્ર સિંહ એક મંચ પર હતા. સમાધાનની અંદર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, આગેવાનો, પદાધિકારીઓ ગોંડલ સ્ટેટના ભાયાતો ઉપસ્થિત હતા. ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે કહ્યું કે યાદવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી અને ભવિષ્યમાં ગોંડલ મહારાજા સાહેબ કે પછી ગોંડલ યુવરાજ સાહેબ જેવા ટાઇટલનો ઉપયોગ નહીં કરે અને કોઈ બીજું પણ કરશે તો તેઓ ખુલાસો કરશે કે તેઓ મહારાજા નથી. આમાં સમાધાનની વાત, કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય. સમાધાન શબ્દને વખોડી નાખ્યો છે. તમે સમજો, આ વસ્તુને આપણે સમજવી પડશે. સમાધાન શબ્દને આપણે એમણે દૂર કર્યો છે. ઇઝાઇનસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી, પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના આપણે, દૂરગામી ભાવના, આપણી દુશ્મનાવટ જેવી ભાવના રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ? તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનો અંત લાવવો પડશે. એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે, પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે. આજે ગોંડલ પેલેસ, ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી. તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરત ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે. ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ, ગોંડલ મહારાજા સાહેબ, ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતુંય છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી. તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ એ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો છે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આશીષ જોડાઈ ગયા છે. આશીષ, આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું, સમાધાન થઈ ગયું, પરંતુ આજે આખી ઘટના હતી તેને ચર્ચા પણ એટલી જ મચાવી હતી. નકલી રાજા ફરતો હોવાની સમગ્ર બાબત છે તે સામે આવી હતી અને આ સમગ્ર બાબત છે તે સ્ટેટના જે રાજી છે તેમની સામે આવતા ખળભળાટ મચ્યો હતો અને આખરે હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલના જે પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સ્ટેટ હિમાંશુજી અને યાદવેન્દ્રસિંહજી પણ એક મંચ પર આવ્યા હતા અને આગેવાનો અને પદાધિકારીઓના ગોંડલ સ્ટેટના ભાયાતો પણ આ આગેવાનોમાં ઉપસ્થિત રહ્યા હતા અને આખરે આ જે સમગ્ર મામલો છે તે ક્યાંક શાંત પડ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આખરે સમાધાન છે તેનો મોરચો મંડાઈ ચૂક્યો છે અને સમાધાનનો સુખદ અંત આવ્યો છે. આ ગોંડલ સ્ટેટના જે પ્રતિનિધિત્વ રાજેન્દ્રસિંહ જાડેજા કરી રહ્યા છે અને સમગ્ર મામલે જણાવ્યું હતું કે યાદવેન્દ્રસિંહ જાડેજા સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં ગોંડલ મહારાજા સાહેબ કે ગોંડલ યુવરાજ સાહેબ જેવા ટાઇટલનો ઉપયોગ નહીં કરે અને તેવી પણ માફી માંગી હતી. અને વાત કરવા જઈએ તો હિમાંશુ મહારાજના પ્રતિનિધિત્વે વધુમાં કહ્યું હતું કે નવી પેઢીથી નવમી પેઢીથી આ છૂટા પડેલા ભાયાત જે યાદવેન્દ્રસિંહ પોતાના ગોંડલ મહારાજ ગણાવતા હોય ત્યારે જે આ વિવાદનો મજકૂરો છે તે છવાયો હતો અને આખરે આ જે વિવાદ છે તેનો અંત આવ્યો હતો અને સુખદ સમાધાન થયું હતું. જી, જે તે સમયે જ્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો આ તો ઠીક છે કે જે કાર્યક્રમની અંદર તે ઉપસ્થિત રહ્યા હતા, પછી સોશિયલ મીડિયામાં બધી જ વાતો સામે આવી, ત્યાર પછી છેક રાજવી પરિવાર સુધી વાત પહોંચે છે કે તેમના નામનો ઉપયોગ કોઈ બીજું કરી રહ્યું છે. જે ચોક્કસથી જણાવી દઉં કે આ વાત છે તે અમદાવાદ ખાતે એક જે સ્ટેજ પર જોવા મળી રહ્યા હતા રાજવી અને યદવેન્દ્રસિંહજી કે જે ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકેની નામના ધરાવી અને આજે સ્ટેજ પર નામ આવ્યું હતું તેમનું સામે અને આ જે ચર્ચા છે તે ગોંડલ જે રાજવી છે તેની સામે આવી હતી અને સમગ્ર પ્રકરણ ઉજાગર થયું હતું અને તેને જ લઈ અને આ જે ખળભળાટ મચ્યો હતો કે ગોંડલ રાજવી છે તેના કોઈ પુત્ર જ ના હોવાનું સામે આવ્યું હતું અને આ જે છે તે લગભગ નવમી પેઢીના જે રાજવી છે તે ગણાય છે. એટલે કે આ ગોંડલ પરિવારના કોઈ પણ રાજવી પુત્ર નથી એટલે આખો જે મામલો છે તે સામે આવ્યો હતો અને સમગ્ર મામલે આખરે સુખદ સમાધાન થયું છે અને યાદવેન્દ્રસિંહજી દ્વારા માફી માંગવામાં આવી છે કે હવે આ પ્રકારનો કોઈ પણ રાજવીનો ઉપયોગ કરવામાં નહીં આવે કે રાજવીના પુત્ર તરીકેનો ઉપયોગ કરવામાં નહીં આવે. જી, યાદવેન્દ્રસિંહ છે તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ સમગ્ર મામલે? ના, આ બાબતે યાદવેન્દ્રસિંહે તેનો કોઈ પણ પ્રકારનું
વિવાદનો જે અંત મામલે જે છે તે નિવેદન આવ્યું નથી, પરંતુ કહી શકાય કે જે અગ્રણીઓ છે, જે રાજીઓ છે, તે તમામ ઉપસ્થિત રહ્યા હતા અને તેના જ કારણે જે આ જે સમાધાન છે તેનું સુખદ અંત આવ્યું હતું અને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ છે તે એક થઈ રહે અને કોઈ પણ વિવાદ ના થાય તે બાબતે સુખદ સમાધાન થયું છે અને તેના જે રાજી પરિવારના જે પ્રતિનિધિ છે તેના દ્વારા આ આખું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. જી આશીષ, એક વખત આખી આ જે ઘટના ઘટી હતી ત્યાર પછી આજની જે બેઠક થઈ હતી તેની અંદર થયેલી વાતચીત અને જે તે ઘટના સમયની બધી જ વિગતો જણાવશો. આખો મામલો સામે આવ્યો હતો. જે એ વાત છે કે રાજવી છે તેની પાસે પહોંચી હતી, ગોંડલ સ્ટેટ ના રાજવી છે તેની પાસે, પરંતુ એને કોઈ પુત્ર ના હોય અને એના જ મામલે જે એના પ્રતિનિધિત્વ કરી રહેલા રાજભા છે તે રાજભા સામે આવ્યા હતા અને તેને આખા જે વિસ્તાર પૂર્વક છે તે જણાવ્યું હતું અને આખો ખળભળાટ મચ્યો હતો. ત્યારબાદ ગઈકાલે આ જે રાજી પરિવારો તથા જે ભાયાતુર છે તેમજ જે અગ્રણીઓ છે તેને લઈને બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં જે હેમંતરૂપ જે યાદવેન્દ્રજી છે તે ખરેખર દિલગીરી વ્યક્ત કરી હતી કે આ પ્રકારનું, કારણ કે યાદવેન્દ્રજી છે તે આ જે સ્ટેટ છે તેના નવમાં વારસદાર તરીકે, એટલે કે નવમા પરિવારમાં ક્યાંક વારસદાર તરીકે સામે આવતા હોય છે અને તેને લઈને આખી વાત સર્જાઈ હતી. આખરે આ જે છે મહારાજા હિમાંશુજીના પ્રતિનિધિએ કહ્યું હતું કે નવમી તારીખે જે છૂટા પડેલા ભાયત યાદવેન્દ્રજી છે પોતાના ગોંડલને મહારાજ ગણાવતા હોય અને ત્યારે સમગ્ર વિવાદને લઈને અંતે સમાધાન લાવવા ગોંડલ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહી અને આખરે સુખદ સમાધાન થયું હતું. જી આશીષ, જે પ્રતિનિધિ છે તેમાંથી તેમની એક બાઇટ સામે આવી હતી, તેમનું નિવેદન સામે આવ્યું હતું આ બેઠક પછી. તેમણે કહ્યું કે આજે સમાધાન તો શબ્દ અલગ છે, પરંતુ સમાધાન કરતાં એકતાની ભાવનાનો તેમણે ઉપયોગ કર્યો છે કે એકતાને સંપની ભાવના બની રહે અને કાલ ઉઠીને તેમણે કહ્યું છે કે આવી કોઈ પણ ઘટના ન સામે આવે તે માટેનો આ તેમનો અથાગ પ્રયત્ન હતો. જે ચોક્કસ જણાવી દઉં કે જેવી રીતે વાત કરવામાં આવી, જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અર્જુનસિંહ દ્વારા, જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને તેમાં જે સુખદ સમાધાનનો અંત નહીં પરંતુ જે ક્ષત્રિય સમાજને કોઈ પણ રાજીઓ અને લાંચન ના લાગે, કોઈ પણ પ્રકારનું વાદ વિવાદ ના થાય, કોઈ પણ પ્રકારના નુકસાની ના પહોંચે ક્ષત્રિય સમાજને, તેને જ લઈને આ જે વાદ વિવાદ અને સમાધાનનો અંત, એટલે કે ક્યાંક જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે સુખદ સમાધાન, તેના દ્વારા સુખદ સમાધાનનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને આખરે આ જે મામલો છે તે છાળે પડ્યો. જી બિલકુલ આશીષ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપ